नमस्कार मारा वाला विद्यार्थी मित्रों, आज बात करीशुं धोरण 4 विषय गणित नो पेपर छे। 40 गुण नो जे छे मित्रों पेपर छे। प्रथम तमारे विद्यार्थी नो नाम हशे त्यां तमारुं नाम, तमारी शाळा नो नाम, बैठक नंबर अने वर्ग जे छे लखवानो रहेशे। त्यार बाद विभाग एना जे प्रश्नो छे तेनी वात करीशुं। सूचना मुजब जवाब आपो। प्रश्न नंबर 1 થી 12 दरेक नो एक गुण छे, एटले के विभाग ए 12 गुण नो रहेशे। एक वर्तुळ नी अंदर केटला व्यास दोरी शकाय? तो असंख्य जे छे व्यास दोरी शकाय। आवी रीते जे वर्तुळ होय एनी अंदर तमे गम्मे तेટલા જે છે મિત્રો વ્યાસ દોરી શકો છો, એટલે કે સાચો ઓપ્શન ડ આવે છે। એ બી સી ડી ઈ એફ, તો આગળ પેટર્ન પૂર્ણ કરો તો શું આવશે? જી એચ, એટલે કે બ છે એ સાચું આવે છે। ત્યારબાદ 110, 120, 140, ત્યાર પછી મિત્રો 150, એટલે કે ક ઓપ્શન સાચું છે। અહીં 4 ખાલી વસ્તુઓ છે, તેમાંથી કઈ વસ્તુ સૌથી હલકી હશે મિત્રો? તો કપડાની થેલી જે છે સૌથી હલકી હશે, એટલે કે ક। બાઇક અને ટ્રકના પૈડા, ખાલી જગ્યા પૈડાની ત્રિજ્યા વધારે હોય છે તો ટ્રકના પૈડા। 1/4 મીટર એટલે 25 સેન્ટીમીટર। અહીં પેટર્ન પૂરી કરો તો મિત્રો જુઓ 5 પછી 10 15 20 25, ઝેડ વાય એક્સ ડબલ્યુ અને વાય એટલે કે પાછું આવવાનું હતું। દેડકો એક કૂદકો મારે તો ત્રીજા પગથિયે પર પહોંચે છે, તો 8 સરખા કૂદકા મારે તો 8 તરીકે કેટલા થાય? 24, કેટલા થાય? 24। આકૃતિમાં 1/3 ભાગ રેખાંકિત કરો, તો અડધો ભાગ મિત્રો આપણે રેખાંકિત કરેલો છે। પેટર્નને આગળ વધારો તો આવી રીતે જે પેટર્ન છે એને મિત્રો આગળ વધારીએ તો આવી રીતે આવશે। આલેખ પરથી જણાવો કે વર્ગના કુલ બાળકોમાંથી કેટલા બાળકોને સંગીત ખુરશીની રમત ગમે છે? 3/4 કે 1/4? તો સંગીત ખુરશી જે છે એ મિત્રો 3/4ને ગમે છે। કોષ્ટક પરથી નક્કી કરો કે રેખા, તો રેખા અહીં છે, રેખા કરતાં રમેશે કેટલા ગુણ વધુ મેળવ્યા છે? તો રમેશના ગુણ કેટલા છે? 60, રેખાના કેટલા છે? 40, તો 20 ગુણ છે એ વધુ મેળવેલા છે। અહીં મિત્રો વિભાગ એ પૂર્ણ થાય છે, વિભાગ બી સૂચના પ્રમાણે કરો। પ્રશ્ન નંબર 13 થી 21, દરેકના 2 ગુણ રહેશે, એટલે કે 18 ગુણનો રહેશે વિભાગ બી। પરિકરની મદદથી 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો એક વર્તુળ દોરો, તો મિત્રો ઓપી એટલે કે ત્રિજ્યા 3 સેન્ટીમીટર લેવાની છે। તો તમારે પ્રથમ પરિકર લો, એની અંદર પેન્સિલ ભરાવો, ત્યારબાદ માપપટ્ટી લો અને માપપટ્ટીની અંદર જે 1, 2 અને 3 સેન્ટીમીટર છે એટલી પોળી પેન્સિલ કરો, ત્યારબાદ અહીંથી 3 સેન્ટીમીટર સુધી રાખી અને ગોળ જે છે તમારે પરિકરના આધારે મિત્રો વર્તુળ મારવાનું છે। માપપટ્ટીની મદદથી નીચેના વર્તુળમાં એક વ્યાસ દોરી, તેની લંબાઈ માપો અને લખો। તો વ્યાસ જે છે મિત્રો સળંગ ગણાશે, તો વ્યાસ જે છે પી ક્યુ, એટલે કે પી અહીં છે અને ક્યુ અહીં છે, તો 4.4 સેન્ટીમીટર થાય છે। હવે આપણે અહીં મિનારો છે પૂરો કરવાનો છે, તો મિત્રો અહીં જુઓ 2, 4, 6, 8, 10, ત્યાર પછી 6 અને 4 10, 4 ને 10 ને 4 14 અને 4 18, અહીં પાછા 16, 16 ને 8 જે છે 24, 24 ને 8 32, 40 પછી 56 અને અહીં ઉપર આવશે 96, તો આવી રીતે આપણે પૂરો કરવાનો રહેશે। મીનાને 100 રૂપિયાના છૂટા જોઈએ છો, તો તેને નીચે મુજબની કેટલી ચલણી નોટો મળે? તો મિત્રો 10 રૂપિયાની હોય તો 10 મળે અને 5 રૂપિયાની હોય તો 20 મળશે। આપેલા ત્રાજવામાં બંને પલ્લા સમાન કરવા માટે કયા પલ્લામાં કેટલું વજન મૂકવું પડશે? તો અહીં જુઓ મિત્રો આ પલ્લું એક છે એ ભારે છે, કારણ કે 46 ને 135 એટલે કે 181 ગ્રામ છે, જ્યારે આ ત્રણેયનો સરવાળો કરીએ તો 155 ગ્રામ થાય છે। માટે મિત્રો આ જે પલ્લું બી છે એને ભારું કરવા માટે વજન મૂકવું પડે। કરિયાણાની દુકાનેથી તમે નીચેની વસ્તુઓ ખરીદી કરો છો, તો તેનું વજનનું અનુમાન કરીને ગ્રામ કે કિલોગ્રામ લખો। તો ચોખા તો મિત્રો 5 કિલો હોય, ચા તો 250 ગ્રામ હોય, ખાંડ હોય તો 3 કિલો હોય અને રાઈ હોય તો 200 ગ્રામ હોય। ત્યારબાદ આગળ વધીશું પ્રશ્ન નંબર 19। આપેલા ચિત્રમાં દરેક ખાનો 1 સેન્ટીમીટર × 1 સેન્ટીમીટરનો માપ આપેલો છે, તો દોરેલા મૂળાક્ષર એલની હદ કેટલા સેન્ટીમીટર છે શોધો? તો મિત્રો 26 સેન્ટીમીટર જે છે એ આવશે। ત્યારબાદ 20 સેન્ટીમીટર હદવાળા ચોરસમાંથી 1 સેન્ટીમીટર × 1 સેન્ટીમીટર માપના એક ચોરસ આકૃતિમાં બતાવ્યા મુજબ કાપવામાં આવે તો નવી હદ કેટલી થશે? તો મિત્રો અહીં જે છે બંને બાજુ વધી જશે, માટે 20 ને 2 22 સેન્ટીમીટર થશે।
नीचे दर्शावेला टेबल ऊपर धोरण चार ना केटला पुस्तकों गोठवेला छे। अनुमान करीने नक्की करो कि टेबल ऊपर खाली जगह ऊपर केटला पुस्तक खरे अहीं मूकी शकाशे। तो मित्रों एक बे त्रण चार पांच छ सात आठ अने नौ पुस्तकों छे हजी खाली जग्यानी अंदर समाय सके। विभाग सी प्रश्न नंबर 22 अने 23 नो जवाब आपवानो छे। 6 गुण छे एटले के दरेकना 3 गुण। एक कंदुई लाडू बनावे छे, तेमणे बनावेला लाडूमांथी 4 लाडूवाळा 50 बॉक्स बन्या छे, 10 लाडूवाळा 30 बॉक्स, तो कंदुईए कुल केटला लाडू बनाव्या हशे? तो मित्रों जो प्रथम छे के 4 लाडूवाळा 50 बॉक्स, तो 50 × 4 એટલે 200 લાડુ બનશે, અને 10 લાડુવાળા 30 બોક્સ એટલે કે 10 × 30 એટલે કે 300 લાડુ। હવે બંનેનો સરવાળો કરીએ તો 200 + 300 તો 500 લાડુ જે છે બન્યા હશે। અથવા મિત્રો તમે આ પણ જે છે દાખલાનો જવાબ આપી શકો છો કે ફૂલની એક સંપૂર્ણ માળા બનાવવા માટે ગુલાબના ફૂલ વિશે ફૂલ જે છે એ 20 ફૂલોની જરૂર પડે છે। માળી પાસે ગુલાબના ફૂલ 150 ફૂલ છે, તો તેમાંથી તે કેટલી સંપૂર્ણ માળા બનાવી શકશે, કેટલા ફૂલ બાકી રહેશે? તો તમારે શું કરવાનું છે, 150 ફૂલ છે અને એક જે છે સંપૂર્ણ માળા જે છે એ આપણે કેટલી બની જઈએ બની શકે, તો આપણે તેને 20 વડે ભાગીશું, તો 20 × 7 = 140 એટલે 7 જે છે એ 7 સંપૂર્ણ માળાઓ બનશે અને 10 ફૂલ જે છે એ બાકી વધે। પ્રશ્ન નંબર 23 નકશા પરથી પ્રશ્નના જવાબ આપો। આ જે મિત્રો એક ત્રિકોણ છે 10 બાળકો બતાવે છે, તો જો અહીં ધોરણ 3 છે એની અંદર 20 બાળકો છે નકશામાં દર્શાવો, તો આપણે 10 અને 10 20 બતાવી દીધા। ધોરણ 5માં બાળકોની સંખ્યા કેટલી છે, તો 1, 2, 3, 4 અને 5, તો 5 × 10 = 50 બાળકો છે। ધોરણ 4 કરતાં ધોરણ 5માં કેટલા વધુ બાળકો છે, તો મિત્રો આ 50 હતા, 1, 2, 3 અને 4 એટલે 40। તો અહીં તમારે જે છે અહીં ગણવાનું રહેશે મિત્રો, ધોરણ 2 હતું એ, તો જો અહીં જે 1, 2, 3, 4 અને 5 એટલે 50, 1, 2 અને 3 ધોરણ 4માં 30 છે, તો 20 બાળકો જે છે એ ધોરણ 5ની અંદર વધુ છે। વિભાગ ડીની વાત કરીશું, સૂચના મુજબ જવાબ આપો। પ્રશ્ન નંબર 24 4 ગુણ છે મિત્રો, નીચેના કોષ્ટક પરથી પ્રશ્નના જવાબ આપો। હવે જો 1/2 કિલો ચાની કિંમત કેટલી થાય, તો ચાની કિંમત કેટલા છે, 340 રૂપિયા છે, તો 340 ભાગ્યા 2 તો 170 રૂપિયા જે છે એ ચાના થશે। ત્યારબાદ 3/4 કિલો ખાંડની કિંમત કેટલી થાય, તો આપણે પ્રથમ ખાંડના ભાવ જોઈએ કેટલા છે, 48, તો 48 જે છે એ 3/4 ખાંડના ભાવ જે આપણે કરીએ તો 36 રૂપિયા થશે। 1/3 કિલો ગોળ એટલે કે 1/2 ગોળ અને 1/2 કિલો ખાંડ બંનેની અંદર કોની કિંમત વધારે છે, તો મિત્રો ગોળની કિંમત વધારે છે। 1/3 એટલે કે 1/2 કિલા ચોખાની કિંમત કેટલી થાય, તો કિલાના 64 રૂપિયા છે, તો 64 ભાગ્યા 2 = 32 રૂપિયા થશે। ત્યાર પછી આપેલા વજનિયાનો ઉપયોગ કરી માગ્યા મુજબ વજન કરવા માટે કેટલા ગ્રામના કેટલા વજનિયા જોઈશે તે લખો। તો અહીં મિત્રો જો 450 ગ્રામ છે, તો આની અંદર આપણે 1 250 ગ્રામનું લઈએ અને 1 200નું લઈએ તો થઈ જશે। 700 ગ્રામ છે, તો એની અંદર 1 500 ગ્રામ લઈશું અને 1 200 ગ્રામ લઈશું। 650ની અંદર 1 500 ગ્રામ લઈશું, 100 ગ્રામ લઈશું અને 1 50 ગ્રામ લઈશું। ત્યારબાદ 950 ગ્રામ માટે પ્રથમ 500, ત્યારબાદ 250 અને ત્યારબાદ મિત્રો 200 લઈશું। તો સંપૂર્ણ આપણો સોલ્યુશન છે મિત્રો પૂર્ણ થાય છે। વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને તમારા જે વધારાના બીજા જે સોલ્યુશનો છે મેળવી શકો છો અને તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં।